ભરૂચ હિતરક્ષક દળે ખેડૂતોના દેવા માફીના કાયદાની તરફેણમાં મત માટે ભરૂચ અંકલેશ્વર વાગરાના ધારાસભ્યોને વિનંતી પત્ર પાઠવ્યું હતું. ભરૂચ ખેડૂત હિતરક્ષક દળના નેજા હેઠળ ખેડૂતોની દેવા માફી માટે તારીખ 11મીના રોજ પસાર થનારા વિધેયકમાં ખેડૂતોનો સંપૂર્ણ દેવ માફ કરવાની વાતને સમર્થન આપવા મુદ્દે ભરૂચ અંકલેશ્વર અને વાગરા મત વિસ્તારના ધારાસભ્યોને ખેડૂતો દ્વારા એક વિનંતી પત્ર આપી ખેડૂતોની પડખે રહી તેમની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી. ખેડૂત હિતરક્ષકના નેજા હેઠળ અપાયેલા વિનંતી પત્રમાં ધારાસભ્યોને ઉદ્દેશીને જણાવાયું હતું કે આપ અમારા વિસ્તારના ખેડૂતોના મતથી ચૂંટાયેલા વિધાનસભામાં અમારા પ્રતિનિધિ છો. આજે અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ કે તારીખ 11/7/19 ના રોજ હર્ષદભાઈ રીબડિયા એક ખાનગી વિધેયક લાવી રહ્યા છે. એમાં ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાનો કાયદો પસાર કરવાની વાત છે. આપનો મત વિસ્તાર બહુમતી ખેડૂતોનો છે. ખેડૂતોની સ્થિતિ આપ જાણો છો. અમારી આપને વિનંતી છે કે ખેડૂતોના દેવા માફીના કાયદાની તરફેણમાં મત આપી ગુજરાતના ખેડૂતોને દેવા મુક્ત કરવામાં આપ મદદ કરો એવી અપીલ કરી હતી. તેમણે વિનંતી પત્રમાં તેમના મત વિસ્તારના ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર બનતી જાય છે. ખેડૂતો લીધેલા બેંકના ધિરાણના વ્યાજ ભારણથી દેવાના ડુંગર નીચે દબાયેલો છે, જેને ઉગારવાનો આ સમય છે. કોણ ખેડૂતની પડખે છે અને કોણ ખેડૂતની વિરુદ્ધ તે દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાડવાના સમયનો સદુપયોગ કરી આ બિલ પરની ચર્ચામાં આપ અમારી તરફેણમાં ખેડૂતોની દેવા મુક્ત અને તરફેણમાં મતદાન કરો એવી વિનંતી કરી સાથે તેમને પૂરો વિશ્વાસ છે કે ધારાસભ્યો દ્વારા દેવા માફીની તરફેણમાં મતદાન કરી ખેડૂતોની મદદ કરાશે. ત્યારે ગુજરાતમાં એ ધારાસભ્ય ખેડૂત પુત્ર ધારાસભ્ય હર્ષદ રીબડિયાને ખૂબ ખૂબ એક ખેડૂત તરીકે હું અભિનંદન આપું છું. એને સાબાસી કરું, એક સેલ્યુટ મારું છું કે એને ખાનગી વિધેયક લાવવાની હિંમત કરી અને ખેડૂતોના દેવા 85,000 કરોડથી બી વધુ ગુજરાતમાં ખેડૂતોના છે એને માફ કરવાનું ખાનગી વિધેયક લાવવા જઈ રહેલા છે. અભિષેક આઝાદ, ન્યૂઝ, ભરૂચ.